ભરૂચ જિલ્લામાં જંત્રીના નવા ભાવ બાબતે ગ્રામ્ય વિસ્તારોમાં વિરોધનો સૂર જોવા મળ્યો છે, ત્યારે આ બાબતે વાલિયા તાલુકાના ખેડૂતોની મહત્વની એક બેઠક મળી હતી. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે આવનારા પ્રોજેક્ટ માટે ભરૂચ જિલ્લામાં ઘણી મોટી માત્રામાં જમીન સંપાદનની પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવે છે. એવા એંધાણથી વાલિયા તાલુકાના તુણા ગામ ખાતે ખેડૂતોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં તુણા, સોળગામ, વાંદરિયા, જંબુગામ, વિઠ્ઠલગામ, ઉમરગામ, ભાગા, રાજગઢ, શિંગલા, ઇટકલા અને મેરા સહિતના અન્ય ગામના ખેડૂત અગ્રણીઓ આ હાજર રહ્યા હતા. આ જેમણે સરકાર સામે જંત્રી બાબતે વિરોધનો સૂર વ્યક્ત કર્યો હતો. જંત્રીનો પહેલા નિયત કરેલ ભાવ મળે એ અંગેની રજૂઆત પણ કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં આ બાબતે કલેક્ટરને રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે અઘોરેશ્વર મંદિર ખાતે અમારા 18 ગામોની એક મિટિંગ ખેડૂતોની રાખેલી, જેમાં જંત્રી બાબતે જે સરકારશ્રીએ અમને નવી જે જંત્રી 2024ની બનાવી છે એમાં અમને 5-7 ગામોને બહુ મોટો નુકસાન છે અને જંત્રી ખૂબ ઓછી છે એની. અમારી જે જંત્રી જૂની હતી અને અમારા જે દસ્તાવેજો થયા હતા એ દસ્તાવેજો પ્રમાણેની જંત્રી અમારી મળવી જોઈએ, એનાથી વધવી જોઈએ, પણ એમાંથી અમારી ઘટાડી દીધી છે એ અમને મંજૂર નથી. મૂળ મુદ્દો એ છે કે અત્યારે નવો ડ્રાફ્ટ આવેલો છે સરકારશ્રી દ્વારા 20/11 રોજ, અને એમાં જંત્રીઓ જુદા જુદા ગામની કરેલી છે. એમાં તુણા ગામની જંત્રી જે પહેલાં હતી એનાથી 70% ઘટાડી દેવામાં આવી છે, અને એટલી મોટી જંત્રીનો આ ગેપ છે તો એ અસહનીય છે. અને કયા કારણોસર આ વેલ્યુએશન ઘટી રહ્યું છે ખેડૂતોના સમજમાં આવતું નથી. કયા એનજીઓએ આવીને કે કયા સરકારી અધિકારીશ્રીઓએ મિટિંગ કરીને ખેડૂતો સાથે આ પગલું ભરવા માટે કર્યું છે એ પણ ખેડૂતો આરટીઆઈ દ્વારા જરૂર જાણશે.